મેં એને કીધું, મેં કીધું ભીમાને એની બાઈ દઈ દે ને તું તારી બાઈ લઈ લે, તો એમ કઈ નથી કરવું. એમ એમ નથી, એની બાઈ ઈ છે ને દેવી નથી, એને છોકરાને હોપવી નથી એને ઈ બાઈ. હા, એને ઈ બાઈ બહુ ગમે છે. હા, એને બહુ ગમે છે અને એને હોપવી નથી ઈ બાઈ, અને એને રાખવી છે ને મને રાખવી છે, એટલે એને બે બાયું રાખવી છે. હવે આશ્રમ લઈને બેઠા હોય ને બબે બાયું તો રખાય. બીજા ભુવા ને તો મેલડી એમને મેં પરજન થઈ જા. હા, મેલડી માં એમને પર થઈ ગયા છે એને, જોવો ને. કેમ એટલે ભાઈ કરે? મેં તો બે ચાર માણસો આવ્યા સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડે થોડા સમય પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો, જેની અંદર મિત્રો જીગાબુવા નામનો વ્યક્તિ ભીમજીની પત્નીને લઈને ભાગી ગયો હોય. તે અંગે મિત્રો ભીમજી જે છે મનસુખ રાઠોડ સાથે મદદ માંગી રહ્યો હતો. તે અંગે મિત્રો રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડનું જે હતું એ ખૂબ જ વાયરલ થયું હતું. ત્યારબાદ મિત્રો હવે આજે ફરીથી મનસુખભાઈ રાઠોડે જીગાબુવા સાથે વાત કરી છે. મિત્રો આજે જીગો જે છે અલગ જ મૂડમાં છે, કારણ કે જીગો જે છે એને મધુ સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો છે, મધુ એ કે જે ભીમજીની પત્ની છે. તો મિત્રો આ જે જીગા છે એને મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર વાત કરી છે અને મનસુખભાઈ રાઠોડે પણ જીગાને સમજાવ્યું છે. તો મિત્રો આવો સાંભળી કે જીગો કેટલા મૂડમાં છે અને તે મધુના પ્રેમમાં કેટલો પાગલ બન્યો છે. તો પેલા મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલની હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો જીગા અને મનસુખભાઈ વિશે બે શબ્દો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હેલો, જય માતાજી. જય માતાજી. કોણ? જીગાભાઈ. તમે કોણ બોલો? આ જીગાભાઈ બોલો. હા, તમે કોણ બોલો? હું છે ને અહીંયાથી બોલું છું, આપણે આ અમરનગરથી બોલો. હા, હવે મારે કીધું માતાજીને દાણા જોડાવવાના હતા. હું ક્યાં કાંઈ કરું છું? નહીં, ના ના, એવું કાંઈ આપણે કરતા નથી, કરવું નથી. નહીં, મારે કાંઈ એવું કરવું નથી, કરતા નથી આપણે. તમે મેલડીમાં ભૂવા હતા ને? એ બધું મૂકી દીધું, આપણે આપણી રીતે જીવવું છે, માતાજી નામ લેવું છે, ઘરે આપણા ઘરના પેટના દાણા કેટલા છે એ જોવાનું. ભીખાની બાઈ ને ઉપાડી ગયા ને? હે, ભીમાની? હા, ભીમાની બાઈ. અરે તમે રહ્યો છો? ભીમાની બાઈ? ભીમા પાસે પેલા પૂછીએ તો ખરા તમે, કે ભીમા પાસે પુરાવો કેટલો છે? બરાબર, એટલે તમારે ઘરવાળી ફોન કર્યો તો મધુભાઈ. હા, વાત તમારી સાચી છે, પણ તમે વિમાન પૂછજો કેટલો પુરાવો છે એની સામે. બરાબર, તમે ત્યારે માતાજીને મંદિર બાંધ્યું, બધું કર્યું, પછી આ બાઈ પ્રેમ કર્યો, તમે દીકરી તરીકે રાખી હતી, પછી આવું કર્યું, તો ખરાબ ને? સાચી વાત છે, તમારી દ્રષ્ટિએ જે દેખાતું હોય. બરાબર, મારે જે થઈ છે. બરાબર, તમે મસાણી મેલડી ને ભૂવા છો ને બાઈ પ્રેમ કર્યો તો તમને માતાજી રોઈકા ને આવું ન કરે. હવે જે થઈ ગયું છે એમાં તો શું કરું, એકવાર તો દવા પી ગયો, તમે કેટલાક ખાસો પી જાઓ. પી જાવ, ઈ તો આપણે ખરાબ કામ કરતા ઘણા મરી જાય છે ને, એમાં તો ભૂંડા ધંધા કરે તો દવા પી જવી પડે છે, એને ભૂંડા ધંધા કર્યા છે, આ જગતમાં બધા મરી ગયા છે, એના કોણ મતલબ થોડો છે. કેતા હોય અત્યારે મરી જાય, બે મરી જાય. કોણ? તમે મરી જાય. તમે શું વાત? તમે તમે અમે થોડા કે એકદમ મરી જાવ. તમે શું વાત સાંભળો? અત્યારે અમે બેઠા છીએ. બરાબર, હા બરાબર, કે કોઈ સમજવામાં જો મારા ઘરના નો સમજ્યા, નો ભીમો સમજ્યો, બરાબર, કઈ નહોતું. બરાબર, એવું કઈ નહોતું, છતાં અમારી માટે શીખો બે હાજર તમારા આવું છે. બરાબર, તમારી ઘરવાળીએ જ કીધું કે બે આ જીગો ભૂવો છે એ આ બે ભીમાની બાઈને લઈને ગયો ગયો છે. સાચી છે, તમારી વાત સાચી છે, પણ એમાં બનાવ્યો છે પેલા નહોતો લઈને જોયો ને, પેલા તો નહીં લઈને જોયો ને, પેલા તો અહીંયા જઈશ ને હું. એમ તો તમારા ઘરે તમે આમ જરા તરા એકાબીજા હંકારા કરતા હોય એવું ભાઈ હોય એટલે બાઈ શંકા કરવાનું ચાલુ કરે, પછી એ શંકા માંથી વિવાદ વધે, વિવાદ વધે, એટલે તમે કીધું કે હવે આપણે લઈ ગયું છે, હવે આમ તો આમે કીધું ને, આમે કીધું. હા, તો પણ તો બીજી ક્યાં વાત રહી, હવે શાંતિ થઈ ક્યાં જીવી, તો એ તો જીવું છે ને. હા, એ કોણ તમને ના પડે, પણ આ તો તમે માતાજીના ભુવા હતા અને તમે મંદિર બનાવ્યું, તમે આવું બધું કરતા હતા અને તમે પછી ભુવા ધૂણતા ધૂણતા તમે આ એક કર્યું ને, એટલે એમ બીજું કાંઈ નથી. ભલે તમે કર્યું હતી, પાછી જગત કરે જ છે. અને આ બાઈ રહી, એના છોકરાનો મારા ફોન હતો કે ભાઈ એને પાંચ છોકરા મૂકીને આવી છે, એ એના છોકરાની નહોતી, એ તમારી કેમ થાય, એ તમે કેમ સાબિત કરી શકો? સાંભળો, કોઈ કોઈને છૂટે કે નથી છૂટ, મત તમને ન કહેવાય. બરાબર, નહીં, અરે તો તમે ઈ છેને પેટમાંથી પાંચ બાળકો કાઢ્યા તો ઈ તો એનું પેટ છે ને, તમે ક્યાં એનું પેટ છો? ના ના ના, આમાં કોઈ વાંધો નહીં, જે થઈ ગયું વાલા આમ જો, આમાં અમારું અમારથી ભૂલ થઈ ગઈ છે, અમે નિભાવશું, નહીં નિભાવે તો કાંઈક સરસ હોય છે ને. નહીં હોય, બરાબર, ક્યાં છે ઈ બેન? ઈ બેન ક્યાં? હલો, મનસુખભાઈ બોલો ને. હા, મનસુખભાઈ બોલો, તો મને ઈ તમારો અવાજ, મનસુખભાઈ બોલો. હા, મનસુખભાઈ, જો અવાજ તો અટણ મારો અવાજ રહ્યો ને લગભગ બધું ઓળખી જઈશ. ના ના, વાત બરાબર છે મનસુખભાઈ, હું તમને
ના તમને ફોન કર્યો હતો, તમારો નંબર મારી પાસે નહોતા, બરાબર છે? નો કરો ફોન, હવે મારી વાત. હા, મેં તમને ફોન કર્યો, તમે કર્યો અટણ સુધી ના ઘડી ખમીદાની ઘડી ખમીદા ની બેન ની વાત કરવા દે ને, માં હું હતો. અમારે કઈ અબર કોઈ ની, અરે કોઈ વિવાદ નથી, અમારે કોઈ અરે ઓલું ન હોય, આ તો મૂળ ખાલી એમ. મનસુખભાઈ મારી વાત સાંભળો, તમે કોને મારી વાત સાંભળો, રેકોર્ડિંગ નાખો ને તો કઈ, અને તમારે વિવાદ રેકોર્ડિંગ ને ભૂલી જાવ, રેકોર્ડિંગ તો અમારી પાસે એવું કોઈ રેકોર્ડિંગ અમારા માટે મહત્વ નથી, અમારા માટે તમારા સંસ્કાર મહત્વના હોય છે. રેકોર્ડિંગ મૂકો તો એનાથી કોઈ મતલબ હોતો નથી, રેકોર્ડિંગ મૂકીએ સુધરવાના થી સુધરવાના નથી, સુધરવાના ઈ તમે રેકોર્ડિંગ મૂકો તેનાથી સુધરી જવાનું આ જગત. મનસુખભાઈ મતલબ નથી, મતલબ ખાલી એનો છે કે અમે તમને પૂછી છીએ એના માટે, જે આપણે જે માતાજી ની જે દેવી શક્તિ ના નામે, મેલડીના નામે તમે માતાજી પોઈન્ટ માં આવતા હતા, બધું હતું, તમે પ્રેમ કર્યો, પ્રેમ કર્યો ઈ મેં તમને એવું નથી કેતો, હું કામ કર્યો કર્યો, પણ તમે જે દેવના નામે આ કર્યું તો એમાં તો ઘણા તો મેલડી માં એમ તો ન કીધું કે રવા દે જીગલા આ ન કરતો એમ. સાચી વાત છે તમારી, હવે જે હું કહું તમારે સાંભળું, તમે બોલો પેલા સાંભળેલું, બોલો બોલો જીગાભાઈ તમે બોલો. જો મનસુખભાઈ, પહેલી વાત એ કે તમારી માથે વીતી હોય તો તમને ખબર હોય, મારી માથે વીતી મને ખબર છે, બરાબર. અને વીમો કેતો હોય ને વીમો, બરાબર ના, તમારી ઘરવાળી મારો ફોન હતો, તમારા ઘર વાળા. અમુક જગ્યાએ ક્યારેક સો માંથી એક ઘર તો એવું હોય છે ને કે આવું નહી હોય એમ, મારું કેવાનું. અરે ભાઈ હું એમ કઉ છું, તમે સમજતા નથી યાર, જે તમે પ્રેમ, તમને પ્રેમ ની વ્યાખ્યા બતાવું. જો હું તમને એક મિનિટ જીગા ભુવા મારી વાત સાંભળો, હું તમને પ્રેમ ની વ્યાખ્યા બતાવું. ભુવા તરીકે રહેવા જો, તમને જે કહું હા, તમે કે છો ને બરાબર, એ મને ખબર, મનસુખભાઈ તમે કઈ જગ્યાએ છો બરાબર, તો તમને અમુક હોમાંથી એક ઘર તો તારવતા આવડતું કે ન આવડતું, મનસુખભાઈ મારું એટલું કહેવાનું, એક તારવતા આવડે કે ન આવડે, તમે દુનિયા સારી, દુનિયા સારી છે મનસુખભાઈ, હું તમને ઓળખું સારી રીતે બરાબર, મારે આ કામ થયું એટલે, નકર ફેસ ટુ ફેસ જગ્યા હતા આપણે, અને હું કહેત કે તમારું કામ મને બહુ ગમે, મારથી જ ભૂલ થઈ છે. એના માટે હું તમને ઠપકો દેતો નથી, તમે આ હું કામ કર્યું, ઈ તમારા જે કઈ તમારો અંગત મામલો હોય એનાથી મને કોઈ, હું તમને એવું કહેવા માંગતો નથી, હું ખાલી એવું કહેવા માંગુ છું, ખાલી મારે એટલી જ વાત હતી કે તમે માતાજીના ભુવા હતા અને તમે આ છોકરીને દીકરી કરી હતી, દીકરી કર્યા પછી તમે આ કામ કર્યું, એટલું જ ખાલી કે સંસ્કાર ને ટોચન કર્યું, વાત એટલી, બાકી તો તમે બધા પ્રેમ કરે છે આ દુનિયામાં, ઈશ્ક ન કરને વાલા ભાઈ ઈશ્ક કરતા હે. એલા ભાઈ મને શું કોઈ વાત કરવી ને ફોન કાપી મારું, મારી મારી વાત સાંભળો. હા તમે એક મારી વાત સાંભળો, જો તમે બોલે ઈ ઘણા હોય ને આપણે બધા બેઠા હોય ને, મારી વાત સાંભળો કે કરી કે નથી કરી એ તો તમને કીધું એટલે આ તમે કયો છો ને બરાબર. પહેલી વાત મનસુખભાઈ, તમે જે જગ્યાએ બેઠા હોય, કે મંદિર છે કે આચરણ મંદિર બેઠા હોય બરાબર, તો તમારી પાસે ગમે આખી ભગત કે આ બાપુ કે બે માંથી એક જ રસ્તો તમારી પાસે હોય, બીજું કઈ હોય કે તમને બરાબર, તો જે જગ્યાએ હું કરતો ત્યાં મને બધા બાપુ જ કહેતા હતા, કા ભગત કહેતા હતા બરાબર. એક મિનિટ તમને જવાબ આપું, પાછું તમે જેટલું કીધું ને તમને જવાબ આપું કે બાપુ, બાપુ થવાની પણ ફરજ નિભાવવી પડે છે. એક સંત ને બાપુ કહેવાય છે કેમ કે એનામાં સમાન દ્રષ્ટિ હોય એટલે બાપુ કહેવાય. પછી એક ક્ષત્રિય, હા એક મિનિટ જીગાભાઈ હું ખાલી તમને ખાલી વાત, મારે કઈ કોઈ બીજો આપણો વિવાદ નથી, કે એક ક્ષત્રિય હોય દરબાર હોય એને બાપુ કહે છે, હું કામ એ બાપ કેમ કે છે કે ફરજ બજાવે. બાપ તરીકે જેટલા ફરજ બજાવે એને જ બાપુ કહેવાય, બાકી અડધે ને તમે લુખાઈ ગઈ. ના ના હું જો મનસુખભાઈ, મારું એક કહેવાનું છે કે અમે વિવાદ માટે કે તમારે વ્યૂ વધારવા માટે ફોન કર્યો હોય તો હું તમારી લાખ ચર્ચા કરું બરાબર. જો મારે મારા વ્યૂ ને મારે કઈ નહીં, જો મેં એક મારા જેટલા ઓડિયો હોય છે એની અંદર સંસ્કાર સિવાય બીજું નહીં હોય જીગાભાઈ, એક તમને પહેલી વાર કરી. મેં તમારા વિડીયો બધા જોયા છે બરાબર, દમ વગર નો ઓડિયો નો હોય કે દમ વગર ની વાત ન હોય,
તો તમને એક મારી પ્રેમથી ભલામણ છે કે આ વિડીયો ઓલો ઓડિયો તમે મૂકતા નહીં કે બરાબર. એવું મૂકવો એ જરૂરી નથી જીગાભાઈ, હું કોઈને એવા ઓડિયો મૂકતો નથી. તો તમે પોતે કહો ને ભાઈ મારું તમે મૂકો તો મૂકતા હોય, કેમ કે ઓડિયો મૂકો અને મૂકો એનાથી આ જગતને કંઈ ફેર પડવાનું નથી. એમાં સારા માણા હોય. હવે આપણે જે કાંઈ તમારે સાંભળો કે આ હોટલું બધું છે એમાં જમનારા હોય, એમાં કોનો કોનો કેવું જમવા વાળા છે એનો બધાનો શોખ અલગ અલગ છે. એટલે તમારે ઘરવાળી એવું કેતા હતા કે મને તમારો ફોન આવ્યો હતો એવું એને કીધું. પછી એને કીધું ભાઈ આશ્રમ ની અંદર થી તું નીકળી જા, એટલે મેં તમને ફોન કરી ભાઈ, નકર મારે કોઈ રિંગ કરવાની જરૂર નહોતી. આશ્રમ ની અંદર નીકળી જાય એમ કીધું છે. હા એને એવું કીધું ભાઈ તું ત્યાં અને કા તું એ, એટલે તમારી ઘરવાળીએ તમને એમ કીધું તું ભીમા ને એની બાય હોપી દે આપણે બે પાછા ભેગા થઈ જઈ. આવી વાત થઈ તમારે એમ વાત કરી મનસુખભાઈ મારે એ વાત થઈ હતી બરોબર. મેં એવા ચાર માં આઠ ફોન કર્યા. કેટલા કર્યા છે? આઠ ફોન કર્યા. એક ફોન આટોય મારી એવા કે આશ્રમ. હા ના ના આશ્રમ નથી જો ભાઈ છે તો એ ભગવાન જાણે ભાઈ. એને એવું કીધું કે ચક્કર મારી ગયા હતા પણ ન્યા નતા કે એમ. ભલે કાંઈ વાંધો નહીં, તમને જે કીધું એ મુબારક છે એને મુબારક છે બરોબર. પણ આપણે લાંબી ચર્ચા બીજી કઈ નથી કરવી. તમે મર્યાદા વાત કરી ઘણો આનંદ થયો. આપણે આ કઈ કાર્ય કરવાની જરૂર છે નહીં. એને એને આશ્રમ મુબારક છે. એને કીધું મારે લગ્ન કરવા છે, મેં છૂટ આપી તાર લગ્ન કરવા તાર છૂટ છે તાર જેને લગ્ન કરવા હોય બરોબર. કોને? માતાજી એવું કીધું. હા એને મને અમારા આખા કુટુંબમાં બધી જાહેરાત થઈ ગઈ કે ભાઈ એને લગ્ન કરવાના છે. મેં કરી લઈ તો કઈ વાંધો નહીં બરોબર. આપણે કઈ વગર ચર્ચા કરવી નથી. માતાજી ચાર મહિનામાં મનસુખભાઈ સમજાવું છું ને, જો હું ઘર લઈને બેઠો છું, તમે ઘર લઈને બેઠા, તમે જે હેન્ડલિંગ કરો છો એ તમને ખબર હોય બરોબર. જયારે આમાંથી આવે ને મનસુખભાઈ ત્યારે ખબર પડે. હું તમને સમજાવું છું. એક સમય આ બેન જે લઈને ગયા ને એના છોકરાનો મારામાં ફોન હતો. એના છોકરાનો ને? હા. એને છોકરા કેટલા છે તમને ખબર છે? હા એને કીધું એના એને છોકરા છોકરી એના છોકરાનું મેં રેકોર્ડિંગ મૂક્યું નથી ભાઈ, નકર મૂકવાનું. પણ મેં ન મૂક્યું કેમ કે અમારે એટલું બધું ઊંડું ઉતરવાનું ન હોય. કેમ કે એના કરી છોકરાનું રેકોર્ડિંગ મારા પાસે પડ્યું છે પણ એના નંબર મારી પાસે હતા. પણ મેં છે ને હું અમારા 24 કલાક મારા ફોનમાં હોઉં ને, એટલે મારે એક તારા ફોન ચાલુ હોય છે. હા બરાબર. એટલે અને અમે એના માટે કરતા હોય ભાઈ આ સંસ્કૃતિનો નાશ ન થાય. હવે એટલે એના માટે અમે તમને વાત કરતા હોય. ઈ અમે આ બેનર ઈ બેન બેનર એવા કે અમારે કોઈ અરે પ્રોબ્લેમ જ ન હોય. અમારો કોઈ વિરોધી નથી આ જગતમાં, અમારો કોઈ વિરોધી જ નથી. કેમ કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેર. અમારો કોઈ દુશ્મન નથી. અમે તો ખાલી સંસ્કાર વિહોણી જે એટલી વાત હોય એટલું અમે તમારી યારે વાત કરવા માંગતા. બાકી અમારે કાંઈ કોઈ અમારો વિરોધી નથી, અમારે કોઈ પ્રોબ્લેમ નથી. ને સારું પેલું વાત મેં કરી અને ઘણી મજા આવી. કેમ કે આપણને એમ થાય કે મનસુખભાઈ આપણું મૂક્યું ત્યારે અમને થોડું કેમ થાય કે મનસુખભાઈ મારું શું કામ મૂક્યું. મંજૂરી હોય તો અમે તમારું રેકોર્ડિંગ ચડાવી. તમે જો કાંઈ વાંધો ને મને જાહેર કરો કે ભાઈ આ જગતમાં મારો ઓડિયો વાયરલ થયો હતો ને આમાં આવો પ્રોબ્લેમ હતો, તો તમારી મંજૂરી હોય અને તમે કયો એટલે અમે ચડાવી. ના ના વાત સાચી છે. તમારી પોતાની બધી ઓલી કરવાની હોય. હવે મારી વાત સાંભળો. અમે જે છે ને એ લોકો અમારી પાસે વરદી થી રેવાય વાત મારી પાસે. કેટલા? કોણ? એક વરદી આ ભીમોની પ્લસ બીજું ભીમો દારૂ પીને મારું એ તો હર કોઈ જગ્યાએ ગમે ત્યાં હાલતું હોય. એ આપણે કોઈ ઘરમાં માથાકૂર કરવા આવતી નથી બરોબર. ભીમો મારતો હોય તો એ કઈ કહેવાનું. આ જે બાઈ રે એની અરે પ્રેમ થવાનો મતલબ કેવી રીતે થયો? તો પ્રેમ થવાનો પ્રેમ તો છે જ. ક્યાં તો કહેવાય ને કે છે નહીં છે તે હવે તો છે એમ કહું છું. પેલા નતો કે તો કે કઈ નથી બરોબર. અત્યારે છે બરોબર. પેલા જયારે અમારા તકલીફ હતી ત્યારે એક ઘર આ એક જ નામ આવ્યું હતું મનસુખભાઈ 150 200 જણા ભેગા કરીને એમ કીધું તમારા હાથે નહીં. મારે કાંઈ એવું છે નહીં. ઘણા ઘણી હમ માં તમે નથી માનતા. માતાજીમાં તમને મારે ન કહેવાય બરોબર. અમે અમારી રીતે ઘણું મહેનત કરી હતી, બધા માણસોને ભેગા કરી હતી. મારે આવું નથી. 9 મહિના છેલ્લે આ પગલું ભલે ઉગડ્યું. કદાચ તમે તમારી પત્ની ને સંભાળી ગયો ને આ સમાધાન કરવા રાજી હો તો કદાચ થઈ જાય એવું પણ છે. હા ના ના એ તો વાત બરાબર છે. પણ કદાચ હું 1 થી 1 લાખે આ ભાઈ ને ત્યાં જવું નથી બરાબર. ને એ ભાઈ જવું હોય તો હું છૂટી આપું બરાબર. હું પોલીસ સ્ટેશન માં આવવાથી તમે કોર્ટ બેન ને કદાચ સમજાવો તો કદાચ એકબીજા એકબીજાની રીતે. જો ભીમો રહ્યો એ એવો કોઈ માથા પર માણા નથી કે તમારે. હું તમને જો તમારે વિમાન નંબર છે વિમાન પૂછજો. જો એમ કે તારે લખી ગયા ને તું એ લઈને વી જાય ને ભીમા શું કામ કરાવે છે ને બાઈ માં છે બરાબર. એ જાહેર બરાબર. ભાઈ ને ક્યાં ક્યાં શું કામ કરાવ્યા છે બરાબર.
એક મારે ઈ બગડ્યું હોય ને ત્યારે આવું બધું હોય. ઈ બેન રાખો જી ને એની યારે વાત કરી, આપણે કઈ એવું કોઈથી રાગ દ્વેષ નથી, તમે રાખો ઈ બેન રાખો. હા ચાલુ રાખો. હાલો. હા બેન. જય માતાજી. ભાઈ જય માતા. જય માતા. અત્યારે ભીમો એમ કે ને કે મારી બાઈ ને લઈને જો ભીમાનો કઈ પુરાવો છે એ પૂછું છું મનસુખભાઈ તમને. જો એમાં એવું છે બેન, તમારા છોકરાનો મારા ફોન હતો. હા, એટલે મેં એને કીધું કે ભીમો રહ્યો ને એ મારી મમ્મી ને લઈ ગયો છે. હા, પણ મેં એમાં કઈ એટલું બધું, કેમ કે હું છે ને કોર્ટ ના કામ થી હતો એટલે મને યાદ રહ્યું નહીં, મેં કઈ એટલી બધી ચર્ચા ન કરી. બાકી તમારો છોકરો છે ને એને મને લઈ કરી હતી. અને અમારું ખાલી એટલા પૂરતું હોય બેન કે ભલે પ્રેમ આજે તમે તમારા પાંચ બાળકો મૂકીને ભીમા હારી ગયા, ભીમા પછી આ જીગા ભૂવા હારી ગયા, પણ કહેવાનો મીનિંગ છે ભાઈ તો પેલું ઘર બાંધીને બેઠી છે ને. હા, એવું નથી કે મારે પૈસા જોતા કે મારે દર દલત જોતા કે હાથ હું જાવ નથી અત્યારે ફીરા કરું, એવું નથી ભાઈ. મારે નિવૃત્તિ પાઈ હતી ને. હા, રોજ ટીપીન મારતો જેટલા આલ્કોહોલ કરતા હોય, મગજ ફ્રેશ કરતા હોય, એ દીવ સ્પેશિયલ દારૂ પીવાય જાય છે. મેં છૂટી ને રોજ દારૂ પીને આપણી માથે કકરાટ કરતો હોય, વાર ખેંચી કાઢે ને મારે તો બાયડી ક્યારે પગલું અવરું ભરે કે જયારે ઘરમાં તકલીફ હોય ને બાયડી અવરું પગલું ભરે. મારે આ પગલું ભરવાની જરૂર નતી, ઈ છતાં આ ભીમો ફ્રેન્ડ તરીકે મને રાખતો નતો, કઈ પુરાવો કે નતો કઈ વસ્તુ મેં ચાર વર્ષ કાઢે ને ભેગા, પણ જેવો આપડે મિત્ર હોય ને ઈ તરીકે મને રાખતો. એના મા બાપ ના પેટ ભરતો, મા બાપ ના પેટ ભરતા, આ મારાથી ધંધો થાય એમ નતો, કેમ કે હું કોરી ની દીકરી છે. મારી વાત સાંભળો, ઈ જે હોય તે, એટલે ઈ ઈ બધી અંગત મામલા હોય એમાં ઈ છે અત્યારે બગડ્યું. ત્યારે તમે એની એને ધીમા ભેગા કેટલા વર રહ્યા પછી મેં હું કર્યું ભાઈ? હમ, રાત દિવસ હું કામ કરતી, વારવા ચોરવાનું કામ કરતી. હમ, નેવરા હોય આપણે ધંધો ન હોય તો વારગી કોઈ ઠામ ટીકરું ધોઈ એવું કરતો. પછી ઈ મને ને થૂટી ને એમ કે તારે યારે આની યારે કાક છે. હા, આની આરે છે. પછી અહીને એની બાયડી ને કીધું, જે આ જિજ્ઞાસ ને બાયડી ને કીધું, આની આરે આ દીનુ ને કાક છે એમ. કે મને એમ કે દીધું હોત કે તું આખી વિઝા લબાસો ભરીને તો હું રાજી ખુશી થી ગમે ને હું વિઝા આ ધંધો કરવાની જરૂર ન હતો, પણ 500 માણા ભેગા કરીને નો મારી આબરૂ રહે છે મારી. બેન એમાં એવું એવું ન હોય, એમાં એવું છે પ્રેમ કોઈ પણ ન હોય. એક એક મિનિટ, પ્રેમ કોઈ પણ ન હોય ભાઈ. હું પ્રેમ કરતી નથી, મારે એવું નતું ને અત્યારે પ્રેમ. પણ અત્યારે ઈ પછે હતો નતો, ઈ આક્ષેપ છે ને ઈ સાબિત ક્યારે થાય કે તમે ઈ જ્યારે આવું બધું થાય ત્યારે સાબિત થઈ જાય ભાઈ આ પ્રેમ હતો. હેલો મનસુખભાઈ. હા ભાઈ. હા બરાબર છે, તમે કેવી વાત સાચી છે બરાબર, તમે ઘણી વાત કરી બરાબર, અને આ ઓડિયો ચિંતે મુકતા નહીં બરાબર. તમને એવું છે કે અમે ઓડિયો છે ને ઈ કદાચ તમે તમારી ઘરવાળીના મારામાં રેકોર્ડિંગ છે એને મને કીધું છે કે મારો ઓડિયો આ મૂકજો, એટલે એમાં એવિડન્સ તરીકે તદા તમારો આ ઓડિયો મૂકશો. મારો ઓડિયો મૂકતા નહીં મનસુખભાઈ, હું તમને પ્રેમથી ને આપણે બે ભાઈ સંબંધ જળવાઈ રહે. અમારે અમારું કામ શું છે ભાઈ, અમે પત્રકાર કો કહેવાય, અમે આ બધી વસ્તુમાં આ બધું જાહેર કરતા જ હોય. મનસુખભાઈ આ ન કરતા, તમને હું એમ કહું છું નથી ભાઈ, આજે તમારી યારે જે વાત થઈ એ અમારે સોશિયલ મીડિયા ની અંદર તમારી જે આખી પ્રેમ લીલા હતી એ આ દુનિયાને સાબિત કરવું પડે કે ભાઈ આ બાબતમાં જીગા ભૂવા હારે મનસુખ રાઠોડે પણ વાત કરી. વાત સાચી છે મનસુખભાઈ, તો ખોટું રહેવા જો. એમાં કઈ ન હોય, બાકી તમે હમણાં નો આની પેલા કીધું ભાઈ ઓલું પેલું, એટલે એવું અમારે કોઈને રાગ દ્વેષ ન હોય, પણ અમારે આ દુનિયામાં જે મેરડી માના નામે ઓલાના નામે જે ભૂવા આવા પ્રેમ કરતા હોય એની પ્રેમ લીલા અમે બારે લઈ આવતા હોય. આ પ્રેમ લીલા નથી મનસુખભાઈ, ક્યારેક તમારે ઘરે થાય પછી તમારી લીલા બહાર નીકળશે. તમે સમજતા જ નથી, અમે એવા ધંધા જ ન કરી કે અમારે અહીંયા થાય, તમે આખી વાત સમજતા નથી. જેને સંસ્કાર નિહોણો માણા હોય ઈ એમાં પડે, અમારામાં હજારો બેનું દીકરીઓ ફોન કરતી હોય. પણ વાત સમજો, હવે સાંભળો જો, એમાં હવે એમાં હારાય કરતા હોય ખરાબે કરતા હોય, પણ અમે અમારી મર્યાદા ન મૂકીએ સાહેબ.
ભલે અમે મર્યાદા મૂકી દીધી હોય, હવે તો તમે સમજો કે તમને ના પાડું છું મનસુખભાઈ વિડીયો ની. તમે સમજતા નથી ભાઈ, તમે ના પાડો છો પણ તમારો ઓડિયા જે મારી પાસે હતા ને, તમારો આખી આખી મેટર તમારી જગ્યાએ મેલડી માના જીગા ભુવા તરીકે મારી આખી ચેનલ માં તમારો ત્રીજો ભાગ છે. ઈમાંથી માંડીને તમારે માતાજી નું હતું એનો, પછી અત્યારે તમારી ભાઈએ ફોન કર્યો ને તમારો નંબર આપ્યા. હા, એટલે મુદ્દો આખો તમારો આખો મારી પાસે ઓડિયો પડ્યો છે તમારા ઘરના નો. મારા ઘરના આપ્યા નંબર. હવે મારા ઘરના રેકોર્ડિંગ કરો કીધું ને, બરાબર. હવે મારા ઘરના કીધું ને તમને કઈ વાંધો નહીં. હવે મારે આજ તો અમે હોલ કરવાના હતા, બરોબર. પણ હવે સમાધાન આજે નો થાય, કાલે નો થાય, તમે ઓડિયો મૂકી દો, બરાબર. તમે જો કરો તોય વાંધો નથી, સમાધાન ન કરો તોય વાંધો નથી. કેમ કે વેલ્ડિંગ જી વેલ્ડિંગ કહેવાય ભાઈ, એક તરાની ચા નરાનો ઘા, એમ તરાની ચા હોય એમાં મજા આવે, નામાં હોય સમાધાન કરેલું, એક એમાં કોઈ દી હવા ન હોય. એને કઈ વાંધો નહીં, એજી તમને જો ફોન કરતી હોય ને કહેતી હોય ભાઈ, તો તમે ખતમ મૂકી દેજો ઓડિયો, બરાબર. ઓકે, જય માતાજી, જી ગભવા, જય માતાજી ભાઈ. હેલો બેન, ફોન તો ઉપાડો. હા ઉપાડો, બોલો ભાઈ. એ રામોતી મનસુખભાઈ બોલું. હા બોલો. હવે તમારા જીગા ભુવા ની વાત તો કરી મેં. હા, માતાજી રજા નથી દેતા. નથી દેતા રજા માતાજી? ના, માતાજી કીધું કે મને, મેં પ્રેમ કર્યો છે, મને અટણ પૈન માં બાય આવે છે, મેરડી માં નથી આવ્યા. તો પ્રેમ કર્યો હોય તો બે રહ્યો એને કઈ. પણ એમાં એવું કીધું કે ભાઈ તમે પછી કઈ સમાજ ને એવું કીધું તું મારે બીજા લગ્ન કરવા જેવું? પણ એ મને મૂકીને વયો ગયો હોય ચાર ચાર પાંચ મહિના થી, તો પછી હું શું કહું? એને બીજા લગ્ન કરી લીધા હોય તો મને કરતા આવડે છે, લગ્ન નથી કરતા આવડતું મને, તો ભાઈ હું એનો કહું પછી? હા હા, એટલે એવું મને એને કીધું કે મારી બાઈ એમ મને કહે છે કે મારે બીજા લગ્ન કરવા, મેં કીધું આમાં તો બધું એવું હાલતું હોય. હા, એમને મને આ ચાર મહિનાથી મૂકીને વયા ગયા છે મનસુખભાઈ, બરાબર. તો મેં એને એમ કીધું કે તું એ બધું આ હું કરી લીધું, બીજી બૈરાઉન લઈને વયા ગયા, તો મને બીજે લગ્ન કરતા આવડે છે ને નથી આવડતું, એવું નથી આવડતું. તમે જેને દીકરી કરી હતી ને, હા ઈ બાયારે મેં વાત કરી. હા હા, ઈ કે મને આમ કરાવતા ને મને તેમ કરતા ને મને ઓલો હું નામ આવડો ભાઈ ભીમો. હા ભીમો, ભીમો કે મને મારતો. મેં કીધું પણ મારતો તો તે કેમ કોઈને કીધું નહીં? હા, અને સીધું પણ ભુવાના ભુવાના નાના બે એને કીધું, અમારે બે ને બહુ અઘાટ પ્રેમ છે બેન. હા હા, એટલે મેલડી માં એ કામ સારું કરાવ્યું છે, અટણ બે ના જીવ એક છે ને ખોરિયા સુધાર. તે ભલે ને, પણ જીવ એક રહ્યા, હું એને એમ નથી કેતી કે મારે તમને જોઈ હતી, બરાબર. એને બૈરા જોતી હોય તો ભલે ને રાખતા, હું ક્યાં નામ કરું, હું તો મહિલા મંડળ માં કેસ મૂકું તો મને કઈ ખોરાકી દઈ જાય ને આવીને. હા, તમારે તમારા એની હારે લગ્ન નું સર્ટિફિકેટ છે? કેની હારે? હા, તમારા જીગા ભુવા હારે. તમે લગ્ન નું સર્ટિફિકેટ ન હોય તો કઈ નહીં, વી વરા થઈ ગયા હોય બધું ભુવાઈ ગયું હોય, કઈ હોય નહીં. બેન મારી વાત, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરેલા છે ને? હા હા, બસ તો એમાં તમે કેસ કરી શકો છો. એટલે હું ભાઈ જો મને, હું તો મહિલા મંડળ માં કેસ મૂકું કે બાકી બીજો કોઈ પાસે નહીં, એની પાસે મોરા એક છે ઓલા મોટા મોટા રાખ્યા છે. હા, એટલે હું મહિલા મંડળ માં કેસ મૂકું કે ભાઈ મને 20 વર્ષ થી લાવી, અને ઓલા જીગા ભુવા ઓલા માતાજી ને કઈ મોવારા વધાર્યા હતા, ઈ હવે છે કાઢી નહીં કહે? ઈ મને કઈ ખબર નથી, હોય કે ન હોય મને આ 4 મહિના કઈ ખબર નથી ભાઈ. આમાં ફોટામાં તો તમને કહું, માતાજી નો જાણી મોટો રાખડી બંધ ભૂવો એવો ફોટો છે, પણ હવે એમાં એવો ફોટો છે. એટલે આમાં ફોટા ની, અને આ બોલો સાંડલો કરે છે, ઈ કોણ કરે છે સાંડલો? હા, ઈ કઈ કોક બાય છે, કઈક હાથમાં તાવીજ બાંધેલું છે ને એને કઈક સાંડલો કરે છે. ઈ કોણ છે? પછી આ બે ફોટા જ્યાં ને ઈ હાથમાં તાવીજ બાંધે છે, રાખડી માતાજી ની પહેરાવે છે, ઈ માંડવાનું તમે જોયું છે ને? નથી ખબર બેન, હા અમારે તો ફોટા મોકલ્યા હોય પછી એમને ન ખબર. હા હા, તો ઈ ઓલા ભેસ પહેર્યો છે ને? હા, તો ઈ અહીંયા અમાર કુંડલા ના જ માં છે, આઈસ્ક્રીમ વાળા માંડવા માં એને ઈ રાખડી પહેરાવી હતી, ચાંદલો કરતા આવી છે, ઈ સાચી વાત છે. કઈ વાત, એટલે ભીમા નો ફોન આવ્યો હતો, તો એ કે કેતો હતો ભીમો કે મનસુખભાઈ નો નંબર નથી. મેં કહ્યું ભાઈ મને આમાં યાદ ન હોય, તું મનસુખભાઈ ને મારા નંબર આપી દે, એટલે એ ભાઈ ફોન કરશે, બરાબર.
ઈ તમે ફોન તો કર્યો બેન, પણ તમારા ભાઈ જો મનસુખભાઈ માણસો મારી ઉપર અહીંયા ઘડીએ ઘડીએ માણસો ઘડી ઘડી મોકલે છે, જાવ એને કયો સમાધાન કરવાની વાત કરી આવ, જાવ એને સમાધાન કયો કરી નાખે એમ કે વાણા ને મોકલે બરાબર. એટલે તમે સમાધાન કેવી રીતે? મેં કીધું ભીમા ને એની બાઈ દઈ દે, તું તારી બાઈ લઈ લે, તો એમ કઈ નથી કરવું. મેલડી માં થઈ ગયા છે એને, જોવો ને. એટલે ભાઈ મેને તો બે ચાર માણસો આવ્યા સાથે, મેને કીધું સમાધાન કરવાનું તમે એને કહ્યા, એટલે મેં એને કીધું માણા ને બધા આજે આવે ને હું કઉ મોકલે ત્યાંથી ગમે ત્યાંથી આગો રહીને બરાબર. તો હું એને કઉ કે ભાઈ હું સમાધાન કરું, એક શરતે સમાધાન કરું, બાઈ ને છોકરા ને આપી દે અને મને અહીંયા કુંડલા પોલીસ સ્ટેશન આવીને હું કઉ લખાણ કરી દે તો હું એને અપનાવું, નકર ઈ એને રસ્તે હું મારા રસ્તે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો બેન, ઉપાધિ ન કરતા. હમણાં એ તમારે જીગા ભુવાનો ઓડિયો ચડાવે છે, એની રેકોર્ડિંગ વાત થઈ ને એ હમણાં ચડાવી છે. અને ભાઈ એને ન દેવી હોય, એને ગમે ત્યાં રહેવું હોય ને તો હું એને કાંઈ બરકતી નથી કે અહીંયા હું એને એને મારે કાંઈ ભૂખ છે નહીં બરાબર. એ આદમી ની હવે આવી તમારી ઉપર 4 મહિનાથી કરીને વૈયા ગયા છે. તો હા, તમારા આમાં ક્યાં મેલડી માં ના ભુવા હતા? એ મસાણી મેલડી માં માતાજી બધી પેન માંથી છોડી દીધી અટાણા આવડિયા બાઈ રીન ઈ એક એના પેન માં આવે છે. બુવાને પૂછ્યું, બાપ મારા જીગા જો કદાચ મનસુખ જો તારો જાગરિયો વાત કરે ને બાપ જો કદાચ મને વાત કરી, તો મારા જીગાએ કીધું મને દેવી જવા દો, સાવન જવા દો, પણ મને મારી બાઈ એક દો. એટલે પ્રેમમાં ફસાઈ ગયો મારી. હા, એ પ્રેમમાં ફસાઈ ગયો એ બાઈ હાટુ થી. અહીંયા જો દવા પીધી હતી, પછી અમારે સાવરકુંડલા છે ને ત્યાં પોલીસ સ્ટેશન ને સામે જઈ અને છોકરાની બાઈ ને લઈ ગયા, પછી 8 દી આઈ ને રાખી, ઓલા માતા સાંજલો કરીને રાખડી બાંધે ને એને આશ્રમે રાખી, ગામમાં રાખીને પછી પોલીસ ની સામે જઈને હું કીધું દવા પીને, હું તો એની બાઈ નથી લઈ ગયો, હું તો આર્યો ઈ કે ત્યાં જઈ એવા એવા નાટક કરી અને પછી પાછો બીજે દિવસે બાઈ લઈને વયો કે ભાઈ. બેન માતાજી ના ભુવા બધા સીનાળવા જ હોય, પણ હવે તમે ના હું વાત કરું છું. એને નાટક બહુ આવડે છે અને ઈ બાઈ ને છે ને ભાઈ, ઈ છોકરો બિચારો અહીંયા આખું કરું સાક્ષી છે. ઈ 4 વર્ષથી દરબાર ની ભેગો હતો ત્યાં બરાબર. બેન માતાજી ના ભુવા ઈ કા કોક ની બાઈ ને ઉપાડી જાય, કા ઈની બાઈ ને બીજા ઉપાડી જાય, આ સિવાય બીજું કામ નથી થાય. એટલે માતાજી અને હવે તો કાયદો નીકળી ગયો ધૂણો, એટલે 7 વર્ષ સજા. અને એ બાઈ ખોટું બોલે છે ને, હાવ ખોટું બોલે. એ 4 વર્ષથી છોકરો ટ્રેક્ટર રાખે દરબાર નું ને એને ખવડાવે પીવડાવે સારી રીતે રાખે. અહીંયા પરામાં આવ્યો, પરામાં વરસ દીધી રહી તો 500 રૂપિયા કડિયા કામે છોકરો વયો જાય બરાબર. અને ખવડાવે ને ઘર હોય ને તો બાજણા હાલતા હોય. ના ના, ભીમો હોજો, પણ હવે ભીમા ની બાઈ રહી ને ઈ ના ભુવા બે છે ને એને પ્રેમ થઈ ગયો છે. નહી, તમે તારે એને ફોન ઉપાડે ને એટલે ચોખ્ખું કહી દેજો કે તારે એને બાઈ ને દઈ દેવી તો દઈ દે, નો દઈ દે ને તો કઈ નઈ. તું 20 વર્ષથી ઓલી માતા ને લાવીને રાખી છે ને, એ મહિલા મંડળ માં કેસ કરશે ને જાય જેલ માં, એમ કહી દેજો. કહી દેવાલો. હા, તારે સમાધાન ન કરવું હોય તો કઈ નઈ, બાઈ તો કહી છે કે બાઈ ને હોપીન મારે લખાણ કરી દો કોર્ટ માં આવીને, તો લખાણ ન કરી દેવું હોય તો કઈ નઈ. હાલો માતાજી, હાલો હું હમણાં ઓડિયો ચડાવું, સાંભળી લીજો મેં ભુવાન શું કીધું. હો હા, તે વાંધો નહીં, તમારો ફોન આવે ને એટલે એને કહી દેવાનું કે ભલે તમે